ઓફ વડોદરા. વડોદરા શહેરના કારેલીબાગ ખાતે કેદાર પરિવાર દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કન્યાઓને ઘરવકરીના સામાન સાથે રૂપિયા 51,000 એફડી કરી આપવામાં આવી હતી. દેશમાં હાલ મોંઘવારીએ માજા મૂકી છે, જ્યારે ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે પોતાની કન્યાના લગ્ન વીવા માટે ઘણી મશક્કત કરવી પડતી હોય છે. ત્યારે આવા ગરીબ મધ્યમ વર્ગના પરિવારની કન્યાઓના લગ્ન વિવાહ કરાવવા માટે અને એક પરિવારની જેમ હૂંફ મળે તેવા હેતુથી વડોદરાના કેદાર પરિવાર બહાર આવ્યો છે, જ્યાં ગરીબ મધ્યમ વર્ગની કન્યાઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરાઈ રહ્યું છે. આજે આ કેદાર પરિવાર દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કારેલીબાગ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલા યુગલોએ સમૂહ લગ્નમાં પ્રભુતાના પગલાં માંડ્યા હતા. જ્યાં કેદાર પરિવાર દ્વારા ઘરવકરીનો પૂરો સામાન આપવામાં આવ્યો હતો. મહત્વની બાબત એ છે કે આ કેદાર પરિવાર દ્વારા કન્યાઓને આર્થિક રીતે મદદરૂપ બની રહે તે માટે 15 કન્યાઓને રૂપિયા 51,000 એફડી પણ કરી આપવામાં આવી હતી. અમારું દર 3-4 વર્ષે અમે સમૂહ લગ્ન કરીએ છીએ. આ અમારું તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ છે. અમે સમૂહ લગ્ન તરીકે નહીં પણ લગ્નનો ઉત્સવ તરીકે ઉજવીએ છીએ. નિઃશુલ્ક કરીએ છીએ. દીકરી દીકરા પાસેથી પૈસા લેતા નથી. અને જે નીડી છે, જે મા બાપ વગરની કે કોઈક નીડી છે કે જે દીકરીઓને એફોર્ડ નહીં કરી શકતી લગ્નમાં, એવી દીકરીઓને અમે સમાવેશ કરીએ છીએ. અને આ અમારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ છે, એની પ્રેરણાથી જ હું આ લગ્નનો આરંભ કર્યો છે. અને મારા જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી આવી રીતે સેવા કરતો રહીશ. આમાં સૌથી વધારે મહત્વનો ફાળો મારા ધર્મપત્ની શ્રી કોકિલાબેન કેદારનો છે. તેઓ હંમેશા આવા લોક ઉપયોગી કામો કરતા જ રહે છે અને બધી દીકરીઓની નાનામાં નાની જરૂરિયાત વસ્તુઓનું પણ ધ્યાન રાખીને એ આ લોકોનો કાર્યભાર આપે છે. આપ જોઈ શકો છો કાર્ય 15. પહેલે અમે 7 કર્યા, પછી 11 કર્યા અને આ 15 ને આવતા 28મી કે 27મી અમે 21મી અમારી ધારણા છે કે 21મી કરશું. ઘર વખરીઓ તમામ સામાન અમે કોકિલાબેન વ્યવસ્થા કરી આપે છે અને એમાં કોઈ ઝીણવટ ભરી તપાસ કરે છે અને બધી વસ્તુ કોઈ પણ વસ્તુ રહી જાય ના એવી એ કાળજી રાખે છે.